તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. આજે થોડો ઇન્ટ્રો અલગ છે, અને કેવું છે કે આજનો જે ઇન્ટ્રો છે એમાં અધૂરું કાલનું હતું. સો આજે મેં આવી રીતે ઇન્ટ્રો આપ્યો છે, અને કેવું છે કે કાલના બ્લોગમાં મેં કહ્યું હતું કે આજે અમે લોકો ગીત ગાઈશું, તો સોંગ મસ્ત મજાના અમે લોકોએ ગાયા છે. તો જોઈ આવો તમે લોકો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. જુઓ છેલ્લે સુધી અને કમેન્ટ કરજો છેલ્લે કે તમને બ્લોગ કેવો લાગ્યો. જુઓ આવી રહ્યો છે ઠંડો ઠંડો, અને જેટલો ઝડપથી આવે છે એ પ્રમાણે લાગે છે કે અત્યારે વરસાદ આવશે જ. અને અત્યારે અમે લોકો જમવા બેસતા હતા ત્યાં આવી રીતે પવન આવી ગયો. બોલો, ફૂલ પવન આવે છે અત્યારે. હવે રૂમમાં જઈએ છીએ અમે તો, અહીંયાથી ઠંડી સહન થશે નહીં. અને કેવું છે કે પવન બી બહુ વધારે છે, એટલા માટે જોઈ શકો છો ભાઈ સાહેબ વરસાદ બી આવે જ છે, આવશે જ, કારણ કે વીજળી બી ગાજે છે અત્યારે. ઓ બોસ્તેલી નાળિયેરી તો જુઓ, ઓમ થી ઓમ થાય છે. સો ફાઇનલી ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, તમે જોઈ શકો છો. તો હર હર મહાદેવ. હી ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો આજે છે ત્રીજો દિવસ અમારો આબુની અંદર, અમારો ત્રીજો કહેવાય, એમ તો ચોથો કહેવાય, પણ આજે અમારો ત્રીજો દિવસ છે. તમે લોકો જોઈ રહ્યા છો એ પ્રમાણે ત્રીજો દિવસ છે. અને હવે અમે લોકો અહીંયાથી આબુથી આજે નીકળી રહ્યા છે અમદાવાદ માટે. અને અત્યારે અમારે કઈ રીતે જવાનું છે કે અમારે લોકો એક ટેક્સી મંગાવી જાય, ટેક્સી અમને આબુ રોડ મૂકી જશે. હા, ટેક્સી મંગાવી જાય, ટેક્સી અમને આબુ રોડ મૂકી જશે. અને આબુ રોડથી અમે લોકો જઈશું અમદાવાદ ટ્રેનમાં, અને 11 વાગ્યાની ટ્રેન છે તો જવાનું છે અત્યારે. તો અમે લોકો નીકળી ગયા છે, અમારો બધો સામાન અમે લઈ લીધો છે, બહુ જ ફાઇન છે. તમે લોકો બી અહીંયા આવજો, આબુની અંદર આવો ત્યારે ટોપર કોર્નર જરૂરથી વિઝિટ કરજો, બીકોઝ અહીંયાની લીલોતરી જે વાતાવરણ છે બહુ જ સારું હોય છે. મતલબ તમે ફરવા આવ્યા છો તો આ બેસ્ટ છે, કારણ કે અમે લોકો જે ફર્સ્ટ ટાઈમ જે હોટલમાં રહ્યા હતા ને એ સાવ વાહિયાત હતી. ઓ માય ગોડ, એનો તો જે બાથરૂમ હોય, હાય હાય હાય, ગવર્નમેન્ટ બાથરૂમ હતું એનું. અને રાત્રે યાર આખું ભૂત જેવું છે, તો બધું આખી બારીઓ છે ને રાતે ખડખડ 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 થતી હતી બહુ બધી. અને પછી વરસાદ આવે, પેલા બાથરૂમ પર કબૂતરો, ઓ માય ગોડ, બાય આબુ રોડ. એક દોઢ કલાક જેવું થઈ જશે.
went off like crazy. You pressed your arms on my head. We fell into my small bed. You started. Family, અત્યારે અમે લોકો આવ્યા છે પ્લેટફોર્મ નંબર 2 માં. જે ત્યાં બેઠી છે બા પાસે. અને બા સાથે કઈક વાતચીત તો કરતી હતી હમણાં. સો ગાઈઝ, અમે લોકો ટ્રેન માં બેસી ગયા છે અને તમે જોઈ શકો છો પૂજા અહીંયા બારી પાસે બેઠી છે. અમને બારી પાસે જ બે સીટ મળી ગઈ છે. તો સારી વાત છે. તો ચલો હવે અમદાવાદ પહોંચીશું અમે લોકો 4-5 વાગે. સો ગાઈઝ, અત્યારે મેં અને આદિએ ફૂડ પેકેટ મંગાવ્યું છે રેલવે નું. અમદાવાદ સ્ટેશન પર ઉતરી ગયા છે, સાબરમતી ઉતાર્યા છે. કેસા કેસા રહા પૂજા તેરા સફર, તેરા મેરા સફર. ફાઇનલી ગાઈઝ, અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે સાબરમતી રેલવે સ્ટેશન થી. અમે લોકો ઓલા બુક કરાવી દો. બોલો બેટા. ગરમ તડકો છે. ગરમ છે. ગરમ તડકો બહુ છે. ફાઇનલી ગાઈઝ, અત્યારે વાગમ થયા છે 7:15 અને સોરી કેટલા થયા છે 8:30 થઈ થવા આવ્યા છે. 8:30 થઈ ગયા સાદી. ઓકે, ઘરે પહોંચી ગયા હતા ક્યારના 3 વાગ્યાના, પછી અમે લોકો સુઈ ગયા હતા અને અત્યારે જસ્ટ ઉઠ્યા છે અને ફ્રેશ થયા છે મસ્ત એકદમ. મજા આવી ગઈ અમને લોકોને. 2 દિવસ ક્યાં? આબુ. આબુ પણ આબુ બધી તૈયારી સાથે જવાય, એમને ના જવાય ને પૂછું. હું એક વિડીયો બનાવવાની છું ગાઈઝ, જેમાં હું આબુની ઓલમોસ્ટ બધી ઇન્ફોર્મેશન આપી દઈશ. તો જોજો એ વિડીયો, ગમશે તમને. પણ તમારે પણ આબુ જોવો હોય તો એ વિડીયો જોવો, ખૂબ જરૂરી છે. અને પછી શોર્ટ છે કે YouTube વિડીયો છે. ઓકે, સો ફાઇનલી ગાઈઝ, અત્યારે અમે લોકો ફ્રેશ થઈ ગયા, મતલબ ફ્રી થઈ ગયા છે. અત્યારે અમે લોકોએ જમી લીધું છે. પૂજા એને લોકોએ પૂછ્યા તે શું જમ્યો અત્યારે? મેં કેરી જમી. કેરી જ ખાધી ખાલી, બીજું કંઈ ખાધું જ નથી છે? બરાબર. તો મેં તો અત્યારે કંઈ ખાધું નથી, મારો તો શેક હતો, એ લેવાનો હતો મારે, તો એ લઈ લીધો છે મેં. અને અત્યારે ફ્રી થઈ ગયા છે. અને આજે અમે લોકો કમેન્ટ વાંચીએ છીએ, જે અમે લોકોએ 2-4 વ્લોગ જે હતા એમાંથી અમે લોકોએ કમેન્ટ એક સિલેક્ટ કરી છે. તે કમેન્ટ રીડ કરીએ છીએ અમે લોકો, અને નામ સહિત અમે લોકો રીડ કરીએ છીએ. વધારે પડતી કમેન્ટ આવતી હતી કે ભાઈ બહુ સારી સારી કમેન્ટો છે જે એ રીડ કરીએ છીએ. બીકોઝ નેગેટિવ કમેન્ટ પર અમે લોકો ધ્યાન જ નથી આપતા. ઓફકોર્સ કે તમે લોકો ગમે તેટલી નેગેટિવ કમેન્ટ કરશો, અમને લોકોને કંઈ ફરક નહીં પડવાનો. અને પ્લસ કે અમે લોકો નેગેટિવ કમેન્ટ ઉપર ધ્યાન જ નથી આપતા એમ, બરાબર છે. મારા મમ્મી ઘણી વાર આપતા હોય છે, બટ અમે લોકો તો બી કંઈ ફરક નહીં પડતો અમને લોકોને. અને નેગેટિવ જે લોકો નેગેટિવિટી ફેલાવે છે એને એને નેગેટિવિટી જ સામે મળવાની છે, રાઈટ? તો કોઈ જ વાંધો નથી આપણને, કોઈ જ નહીં. જે લોકોને હજી આ વિડીયોમાં પણ નેગેટિવ કમેન્ટ કરવી એ કરી દેજો, અમે એને નેગ્લેક્ટ જ કરવાના છીએ. અને અમને કોઈ દિવસ અમે, કારણ કે પહેલેથી જ આ વસ્તુ ચાલેલી છે, આ લાઈનમાં આવ્યા ને ત્યારથી જ આ વસ્તુ રાખી લીધી હતી અંદર કે નેગેટિવ કમેન્ટ ક્યારેય વાંચવાની જ નહીં. પોઝિટિવ ઓલવેઝ, જેટલું પોઝિટિવ રહેશું, પોઝિટિવ ફીલ કરાવશું, એટલું જ પોઝિટિવ અમે મળવાનું છે. સો દેટ્સ ઇટ. તમે લોકો પણ આ વસ્તુ શીખજો ક્યારેક, જો તમને મગજમાં બેસતી હોય તો. તો અત્યારે પહેલી કમેન્ટ હું વાંચું છું, જેનું નામ છે જોશી મલ્હાર, કે જેને બહુ સારી કમેન્ટ કરી છે કે મારું નામ લેજો જોશી મલ્હાર, હું રોજ વ્લોગ જોઉં છું આદિભાઈ અને પૂજા મિસ્ત્રી, ખાસ હું 6:30 વાગે ચેક કરું છું કે વ્લોગ આવ્યો કે નહીં એમ. તો થેન્ક યુ સો મચ કે તમે દરરોજ ચેક કરો છો એના માટે. અને સારું છે કે તમે લોકો મારા વિડીયોની રાહ જુઓ છો એટલા માટે. તો થેન્ક યુ સો મચ જોશી મલ્હાર કે અમારા વિડીયોની તમે રાહ જુઓ છો એટલા માટે. અને બીજી કમેન્ટ, તો જે બીજી કમેન્ટ છે એ છે ડોક્ટર પૂજા નિમેશ સુથારની. સુથાર છે. વાહ ભાઈ વાહ. હાય આદિભાઈ, પૂજા દીદી એન્ડ શીતલ આંટી, હું ડેઈલી તમારા વ્લોગ જોઉં છું. સ્પેશિયલ ટાઈમ કાઢીને મારી પાસે હોસ્પિટલ એન્ડ ક્લિનિકમાં ભાગદોડ હોવા છતાં તમારા વ્લોગ જોવા ટાઈમ નીકાળું છું. બસ તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે, માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. ખૂબ આગળ વધો, આવા વ્લોગ બનાવતા રહો. થેન્ક યુ સો મચ ડૉક્ટર પૂજા નિમેશ સુથાર અમારા વ્લોગ જોવા માટે. અને ડૉક્ટર પૂજાને જ નહીં, એવા ઘણા લોકો છે જે અમારા વ્લોગની રાહ જોતા હોય છે. પ્લસ એ લોકો ઘણી બધી કમેન્ટ્સ બી કરતા હોય છે. ઇવન કેવું થાય છે કે ક્યારેક ક્યારેક હું ફોન યુઝ કરતી હોઉં ને તો ઉપર છે ને આમ નોટિફિકેશન્સ આવે, તો બી મજા આવી જાય. કારણ કે આમ નોર્મલી ઉપર દેખાય કે શું લખેલું છે, તો આમ ખુશ થાય 5-10 સેકન્ડ માટે, પણ ખુશ થઈ જવાય. કારણ કે આમ આવી રીતે માં એમાં તો કોઈ કોઈ બોલતું ના હોય કે ભાઈ નહીં એ સારું છે આમ છે તેમ છે, પણ આવી રીતે નોટિફિકેશન્સ કન્ટિન્યુ આવતી રહે ને એટલે મજા આવી જાય. અને ઓલવેઝ કેવું મેં કીધું એ પ્રમાણે હમણાં કે ભાઈ નેગેટિવિટી ફેલાવશો તો નેગેટિવિટી મળશે, પણ જે લોકો સારી સારી કમેન્ટ કરે છે
એ લોકોને પણ હું અહીંયાથી એવું કહું છું કે જે લોકો સારી સારી કમેન્ટ કરે છે થેન્ક યુ સો મચ. પ્લસ તમારી લાઈફમાં પણ જે તમારા ગોલ છે, જે તમારા ડ્રીમ્સ છે, જલ્દી જ પૂરા થઈ જાય એવી મહાદેવને પ્રાર્થના છે, એવી મારા ભોળાનાથને પ્રાર્થના છે, બધાના ડ્રીમ્સ પૂરા થઈ જાય. અને જે લોકો નેગેટિવ કમેન્ટ્સ કરે છે એના માટે બી કે તમારા બી સપના બહુ સારી રીતે અને જલ્દી જ પૂરા થઈ જાય એવી પણ મહાદેવને બહુ જ બધી પ્રાર્થનાઓ, એ પણ જલ્દીથી પ્રાર્થના પૂરી થઈ જાય. હવે બીજું છે, બીજી કમેન્ટ છે શ્રદ્ધા સાદરખિયા જેને કરી છે કે તમે મારી પણ કમેન્ટ વાંચો, મને ગુજરાતી લખવામાં બહુ તકલીફ થાય છે, ગુજરાતી ટાઈપ કરતાં નથી ફાવતું એટલા માટે, પણ તો પણ હું કમેન્ટ કરું છું, વાંચજો આંટી. આંટીને કીધું છે પણ એનો છોકરો વાંચે છે અને બહુ જ સારી વાત છે. થેન્ક યુ સો મચ કે તમે પણ શું કહેવાય કે લખતા નથી ફાવતું છતાં પણ તમે મારી ચેનલ છે અને અમારા વિડીયો છે એના પર કમેન્ટ કરો છો, તો બહુ જ બધું થેન્ક યુ. હે ને પૂજા, તું તો કહી દે થેન્ક યુ સો મચ શ્રદ્ધા. ઓકે, તો નેક્સ્ટ કમેન્ટ પૂજા વાંચશે. કમેન્ટ છે એ છે વિધિ દવે, આદિભાઈ મસ્ત લાગો ન્યૂ હેરસ્ટાઈલમાં અને થેન્ક યુ સો મચ હર્બલ લાઈફનું કહેવા માટે, હું આજથી સ્ટાર્ટ કરીશ. એન્ડ આંટીના વિડીયો ક્યારે અપલોડ થશે? આંટી વ્યૂ વધે એની માટે સન્ડે કરે છે અને હું મંડે કરું છું. મહાદેવ હર આદિભાઈ એન્ડ આંટી, સો થેન્ક યુ સો મચ વિધિ, બીકોઝ આવું તો બહુ બહુ ઓછા ફેન હોય એવા કે અમારા માટે મંડે કરે, તો થેન્ક યુ સો મચ. મતલબ હજારમાંથી એકાદું એવું હોય છે કે જે અમારી માટે મંડે કરે છે લિટરલી, થેન્ક યુ સો મચ. કે મતલબ ઘણા લોકો એવા હોય છે કે જેને જેલસ થતા હોય, જે આગળ કોઈ વધતું હોય ને, ભલે એ આપણી ફિલ્ડ હોય કે ના હોય, બસ એ લોકોને છે ને આંગળી કરવા જોઈતી હોય. અને આમાંથી એકદમ ડિફરન્ટ છો તમે વિધિ, રાઈટ વિધિ, તો થેન્ક યુ સો મચ કે તમે અમારી માટે મંડે કરો છો. હોપ તમારા મંડે જે કરો છો તમે એ સફળ થાય. કેવું છે કે અમે લોકો જે તમે લોકો ફેન ફેન ઘણા લોકો કરતા હોય છે પણ અમે લોકો ફેન માનતા નથી, ફેમિલી માનીએ છીએ. અને પ્લસ કે શું કહેવાય કે અમે લોકોએ જે વસ્તુ વિચારી હતી કે ભાઈ જવાબ આપીશું, હવે જવાબ નથી આપી શકતા એનું રીઝન એક જ છે કે બહુ બધી કમેન્ટ હોય છે, રાઈટ? અને બહુ બધી કમેન્ટ હોય છે એમાં પણ અમારા લોકોને સિલેક્ટેડ સિલેક્ટેડ કમેન્ટ જ લેવાની હોય છે. તો કેવું છે કે બહુ અઘરી વસ્તુ છે કે આ કરવું, પણ તો બી અમે લોકોએ આ ટ્રાય કરીને 6-7 કમેન્ટો કાઢી છે. તો બીજી વાત એ કે મમ્મીની ચેનલ ક્યારે સ્ટાર્ટ કરશો? તો મમ્મીની ચેનલ અમે લોકો જલ્દી સ્ટાર્ટ કરીશું. એમાં એવું છે કે અમારા લોકોને અમદાવાદ અને હવે પાછું કેશોદ અને પાછું એક ન્યુ અપકમિંગ પ્રોજેક્ટ આવે છે જેનું અત્યારે અમે લોકો એટલું વાત નહીં કરીએ, જ્યાં સુધી એ ચાલુ નહીં થઈ જાય ત્યાં સુધી બિલકુલ બી વાત નહીં કરીએ. પણ એ જે પ્રોજેક્ટ છે એના કારણે અમારા લોકોને કન્ટિન્યુ ભાગાદોડી થાય છે, બરાબર? તો અમે લોકો ક્યારેક અહીંયા હોઈએ અમદાવાદ, ક્યારેક કેશોદ, ક્યારેક ત્યાં હોઈએ, તો આ બધામાં છે ને એટલો બધો ટાઈમ નથી મળી રહ્યો. એન્ડ મમ્મીના અમે લોકો થોડા ઘણા વિડીયોઝ બનાવીને બી આવ્યા છે, બટ એકચ્યુઅલી અત્યારે હેડેક એટલો છે ને કે ટાઈમ નથી મળતો. ઇવન મારા મમ્મીનું ઓપરેશન બી છે કાલે, હા કાલથી મમ્મીનું ઓપરેશન બી છે, તો એમને એડમિટ કરવાના છે. એટલે ઘણી બધી એવી વસ્તુ છે જેના કારણે બધું અત્યારે મતલબ થોડું પાછળ જઈ રહ્યું છે, પણ ડોન્ટ વરી ચાલી જશે. સો ગાઈઝ, આ છેલ્લી કમેન્ટ છે જેનું નામ છે અર્ચિશા. બહુ જ મસ્ત વ્લોગ છે યાર, પ્લીઝ રેગ્યુલર થઈ જાઓ ને પ્લીઝ, અમે રાહ જોઈને બેઠા હોઈએ છે વ્લોગ માટે. બહુ જ મસ્ત વ્લોગ છે અને આંટી તો મારા બહુ જ વધારે ફેવરેટ થઈ ગયા છે. અને આંટી તમે મારી કમેન્ટ વાંચતા હોય ત્યારે વ્લોગ ઉતારજો અને મારું નામ લેજો. અને કાયમ સપોર્ટ કરું છું આદિભાઈના વ્લોગ, મારા વોટ્સઅપના સ્ટેટસમાં મૂકીને શેર કરું છું કે આદિભાઈને વ્યૂઝ વધે. અરે થેન્ક યુ સો મચ. અને કેવું છે કે રેગ્યુલરની વાત પહેલાં કરું કે રેગ્યુલર શું કામ નથી રહી શકતા, બિકોઝ પૂજાએ જે વાત કરી એ પ્રમાણે હમણાં જ કે ભાઈ અમારા અહીંથી અહીંયા થવાનું હોય છે. અને બીજો કે નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે તો એનું પણ થોડું લોડ છે, બધું ઘણું બધું છે અમારી લાઈફમાં અત્યારે. ઘણી બધી કોશિશ કરીએ છીએ અમે લોકો, પણ કેવું છે કે નથી પહોંચી શકાતું. એડિટિંગ બી પૂજા કરે છે અત્યારે, પૂજાને હું આપી દઉં છું એડિટિંગ. ટ્રાવેલિંગ હોય કે કંઈ બી હોય તો મને તેને નથી માથા પર મતલબ વધારે, મને ચક્કર ને એવા પ્રોબ્લેમ વધારે છે ટ્રાવેલિંગમાં, તો કેવું હું પૂજાને જ આપી દઉં છું. મોસ્ટલી પૂજા જ એડિટિંગ કરે છે મારા બ્લોગનું, તો બહુ સારી વાત છે. અને પ્લસ કે રેગ્યુલર નથી રહી શકાતું એનું રીઝન મેં તમને કહ્યું કે આમથી આમ થવાનું હોય છે એટલા માટે. અને પ્લસ બીજી વાત કરી તમે, પણ અમે લોકો કોશિશ કરીશું કે જલ્દી જ રેગ્યુલર થઈ જાય ને પૂજા, બરાબર છે ને? અને બીજી વાત કે તમે કીધું કે આંટીને કહેજો કમેન્ટ વાંચે, આંટી ઓલરેડી કમેન્ટ વાંચેલી જ છે, તમને જવાબ આપેલો જ છે. અને પ્લસ કે હું અત્યારે કમેન્ટ વાંચું તો થેન્ક યુ સો મચ. અને પૂજા કહેશે થેન્ક યુ સો મચ અર્ચી કે તમે અમારી માટે આટલું બધું અમને આટલું સપોર્ટ કરો છો, સ્ટેટસ પર લિંક મૂકો છો અમારી કે અમને યુઝ માટે, બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. તમારા આટલા જેટલા લોકો છે એટલે બધાની વાત અમારા સુધી નહીં પહોંચી શકે, બટ હું તમને પહોંચાડું છું કે તમે આટલો બી પ્રયાસ કરો છો ને તો એનો થેન્ક યુ સો મચ. કારણ કે એ એક એક વસ્તુ છે ને અમારા માટે ઘણું બધું કરે છે. આટલો બી પ્રયાસ ન કરતા હોય પણ જો તમને વિડીયો આડો આવતો હોય અમારો અને તમે જો ક્લિક કરી દેતા હોય ને તો પણ બહુ મોટી વાત છે અમારા માટે. યસ, અને અમે કોઈ લાઇક્સ વ્યૂઝ માટે નથી બનાવતા, બટ અમને કેવું હવે એક ટેવ પડી ગઈ છે અમને
કે અમે એક અમારી જે કંઈક રૂટીન છે કે કંઈક નવું છે ને તમે એ બધી વસ્તુ અમે કેવું કે ઇન્સ્ટા પર શેર નથી કરી શકતા રાઈટ એ બધી વસ્તુ તમે અહીંયા બ્લોગ થ્રુ શેર કરીએ છે અને તમને લોકોને પ્રેઝન્ટ કરીએ છે અને અમારી જેટલી પણ નાની નાની ખુશીઓ છે તમારી સાથે શેર કરીએ છે કે જેથી તમે લોકો પણ શીખો કે આવી નાની વસ્તુમાં પણ આટલી બધી મોટી ખુશી હોય છે તો એનાથી તમને પણ ઝાઝો ફાયદો થતો હોય છે ઘણીવાર બટ કોઈ વાંધો નહીં તો આટલી કમેન્ટ આજ માટે હતી તો થેન્ક યુ સો મચ બધાને અને તમે લોકોએ મોસ્ટલી નોટિસ કર્યો હોય તો જેટલામાંથી આ 5-6 કમેન્ટ અમે બોલ્યા એમાં મોસ્ટલી છોકરીઓ હતી બરાબર છે અને રેગ્યુલર કેવું છે કે છોકરાઓ બહુ ઓછી કમેન્ટ કરતા હોય છે અને છોકરીઓ બહુ વધારે કમેન્ટ સારી સારી કરી દે આદી છે નહીં નહીં એવું નહીં પણ અમે કેવું છે કે અને મારું ઘણું ઓછું છે મમ્મીનું વધારે છે બરાબર છે તો મમ્મી માટે થેન્ક યુ સો મચ પહેલાં તો અને મમ્મીની ચેનલ જલ્દી ચાલુ કરીશું અમે લોકો તો એના માટે બહુ જ કેવું કે ઓલું રહેજો એક્ટિવ રહેજો તમે પણ કારણ કે મમ્મીએ બહુ મસ્ત મસ્ત વસ્તુ બનાવી છે મહેનત કરી છે ખરેખર બહુ મહેનત કરી છે સારી વાત છે અને બહુ જ મસ્ત કમેન્ટ કમેન્ટ હતી તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ અને આ વ્લોગ નંબર હવે અહીંયા જ અમે લોકો એન્ડ કરીએ છીએ હવે સુઈ જવાનો પ્લાન છે કોઈ જ પ્લાન નથી કારણ કે થાકી ગયા છે બહુ જ તો બસ તો આજના વ્લોગમાં આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વ્લોગ જો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળી આવતા કોઈ આવા જ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ કમેન્ટ સારી સારી કરો તો તમારો પણ વારો આવશે મળીએ હવે બીજી છે કે શ્રદ્ધા શાદ રક્ષિયા અમારા લોકોને મમ્મી પંખો બંધ કર શું કહેવાય કે એડિટિંગ કરીએ છીએ એડિટિંગ કરીએ આ તો એડિટિંગ કરીએ છીએ બોલો નહીં બોલો ઓકે.